વિજાપુર એપીએમસી નો મામલો ગરમાયો, પાલિકાના સર્ક્યુલેશન ઠરાવ સામે વાદો ઉઠાવતા ભાજપના 3 આગેવાનોને કારણ દર્શક નોટિસ. વિજાપુર એપીએમસી માર્કેટયાર્ડની થયેલ ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ચૂંટાયા બાદ ભાજપમાં ગયેલા પૂર્વ ધારાસભ્ય પી આર પટેલ તેમજ એક જ સમયે ભાજપના વફાદાર ગણાતા આર્થિક મોરચાના કન્વીનર સુરેશભાઈ પટેલ તેમજ ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખ ભરતભાઈ પટેલે કિસાન પેનલ બનાવી ભાજપના મૂકવામાં આવેલા ઉમેદવારો સામે પેનલ ઉતારી હતી, જેમાં કિસાન પેનલના ખેડૂત વિભાગમાંથી 6 સભ્યો તેમજ વેપારી વિભાગની પેનલમાંથી 3 સભ્યો ચૂંટાઈ આવતા ભાજપ સામે બહુમત મેળવ્યો હતો, જ્યારે ભાજપમાંથી ફક્ત 7 લોકો ચૂંટાયા હતા, જેના કારણે સરકારના 3 મત જો ભાજપ મેળવે તો 10 થઈને એપીએમસી ભાજપ સીધી રીતે સત્તા મેળવી શકે છે, પરંતુ ભાજપ દ્વારા દરેક બાજુથી પૂર્વ ધારાસભ્યની ઉપેક્ષા કરવામાં આવતા પી આઈ પટેલે એપીએમસીમાં જૂથ બનાવીને ચૂંટણીમાં 9 બેઠકો પ્રાપ્ત કરીને જીત મેળવી, ત્યારે ભાજપે પ્રાપ્ત કરેલી 7 બેઠકો અને સરકાર તરફથી 2 બેઠકો પૈકી સહકારી રજિસ્ટ્રાર અને ખેતીવાડી અધિકારીના 2 મતો સાથે બંને પાસે સરખા ડિરેક્ટરો હોવાથી 1 મત માટે પાલિકા પ્રતિનિધિના મત મુદ્દે પી આઈ પટેલે જિલ્લા કલેક્ટરમાં પણ અને નગર નિયામક પણ રજૂઆત કરતા તેઓને જિલ્લા પ્રમુખ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિના વિરુદ્ધમાં ખુલાસો કરવા માટે 7 દિવસની નોટિસ પાઠવી છે. જોકે એપીએમસીના ડિરેક્ટર માટે સર્ક્યુલર ઠરાવને મુદ્દે પાલિકાના કોંગ્રેસના 3 સદસ્યો દ્વારા પણ વિરોધ દર્શાવવામાં આવતા મુદ્દો સમગ્ર જિલ્લામાં ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો છે. જોકે હાલ ભાજપમાં પણ એક સાંધતા તેર તૂટે તેવા હાલ એપીએમસીની ચૂંટણી બાદ ચેરમેનના મુદ્દે થયા છે. સૈયદજી બુખારી, જેએસટીવી, વિજાપુર.